गुड मॉर्निंग जय भगवान बधाने के चल रही है मैं तो सारू ने बधाई सरस डो फुल नाश्तो करो छे હવે આપણે આપણા પ્રકરણ નંબર 6 જીવી ક્રિયાઓ આપણા શરીરની અંદર થતી વિવિધ પ્રકારની ક્રિયાઓ આપણે શરૂઆતમાં જોઈ ગયું કે જે આપણે જે શ્વસન સર્જન પોષણ આ બધી વહન આ બધી આપણા શરીરની મુખ્ય જીવી ક્રિયાઓ છે હવે આપણે ગયા લેક્ચરની અંદર શું અભ્યાસ કર્યો જરા નજર ફેરવી લઈએ વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે મનુષ્યની અંદર પોષણ મનુષ્ય એટલે કોણ આવ્યું કે આપણે જે ખોરાક ગ્રહણ કરીએ છીએ એનું આપણે
આપણે જે દ્રાવણ લીધું છે એની અંદર અને બીજો છોડો ક્યાં હશે જે ચૂનાનું નીકળતું પાણી હશે એના ઉપર ચૂનાના પાણીમાં થતા પરિવર્તનને અને આ પરિવર્તનમાં લાગતા સમયનું અવલોકન કરો વધારે સમય લાગશે શું અવલોકન કરતા આપણે શું જોવા મળશે કે પાણીનો રંગ દૂધિયો થતા વધારે સમય લાગે છે આઠવાના ઉત્પાદન કે નિબંધના વિષયમાં આપણને શું દર્શાવે છે આઠવાના ઉત્પાદન કે નિબંધના વિષયમાં આપણને શું દર્શાવે છે કે શું જોવા મળે છે તો કે ઇષ્ટ છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં ઊંચી લગાડી દીધી એટલે ઓક્સિજન એને મળવાનો છે નહીં ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા કરે છે એટલે એ પ્રક્રિયા દરમિયાન જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એ જે દુધિયા પાણીમાં જશે ચૂનાના નિતરિયા પાણીમાં તો પાણી ગરમ કેવો થઈ જશે દૂધિયો થઈ જશે પરંતુ સમય કેવો લાગે છે વધારે લાગે છે આ સિવાય જ્યારે ઇષ્ટની અંદર આવી શ્વસનની પ્રક્રિયા થતી હોય છે ત્યારે એ પ્રક્રિયા દરમિયાન ઇથેનોલ ઉત્પન્ન થાય છે એની સાબિતી આપણે માંગવી હોય તો જ્યારે પણ આપણે વિદ્યાર્થી મિત્ર તમને ખબર જ હશે તમારી ઘરે અથવા તો મમ્મીને પૂછી જો હું ઘણી વખત કહું છું કે વિજ્ઞાન રસોડા સાથે મહદ અંશે સંકળાયેલી છે હવે ઔષધની બાબત લો બેસ્ટ ઔષધિ એવી હોય આપણા ઘરમાંથી મળતી હોય તો વળતર ક્યાં મળશે રસોડાની અંદર મળશે મળે કે નહીં કેમ કોઈને ઘા લાગ્યો હોય જેમની
અજાગી કો શ્વસન એટલે કે ઓક્સિજન ની ગેરહાજરી માં થતી શ્વસન ની પ્રક્રિયા તો ઓક્સિજન ની ગેરહાજરી માં થતી શ્વસન ની પ્રક્રિયા કેમાં જોવા મળશે ઈષ્ટ માં આત્મણ ની કોઈ પણ પ્રક્રિયા કોઈ પણ આત્મણ ની ક્રિયા માં જે ક્રિયા શ્વસન ની ક્રિયા થાય છે તેને આપણે અજાગક શ્વસન કહીશું શું કહીશું વિદ્યાર્થી મિત્રો અજાગક શ્વસન અહીંયા ઓક્સિજન ની ગેરહાજરી તો ઇષ્ટમાં આવી ઓક્સિજન ની ગેરહાજરીમાં શ્વસન ની પ્રક્રિયા થાય છે ત્યારે પાયરુવેટના અણુનું બે કાર્બન ધરાવતા ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉર્જા ઉત્પન્ન થાય છે પાયરુવેટમાંથી શેનું નિર્માણ થશે અજાગક શ્વસન ની ક્રિયા ઇષ્ટમાં અજાગક શ્વસન ઓક્સિજન ની ગેરહાજરીમાં ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉર્જા ઇથેનોલ કેવું હશે બે કાર્બન ધરાવતો અણુ છે હવે એવી ઘટના કે જે ઘટના દરમિયાન ઓક્સિજન અપૂરતા પ્રમાણમાં મળતો હોય સાવ નથી મળતો પણ એવું નથી અને પૂરતા પ્રમાણમાં મળે છે એવું પણ નથી તો શું છે ઓક્સિજનના અભાવે તો પાયરુવેટનું ઓક્સિજનના અભાવે લેક્ટિક એસિડ અને ઉર્જામાં રૂપાંતરણ થાય છે લેક્ટિક એસિડ ત્રણ કાર્બન ધરાવતો અણુ છે કેટલા કાર્બન ત્રણ કાર્બન ધરાવતો અણુ છે અને એક પ્રક્રિયા ક્યાં થશે આપણા સ્નાયુ પેશીમાં જ્યારે આપણે અચાનક જ ઝડપથી દોડવા માંડીએ છીએ ત્યારે શ્વસન પ્રક્રિયા દરમિયાન સ્નાયુઓને શું છે ઓછા પ્રમાણમાં ઓક્સિજન મળે છે તેથી આપણા પગના ગોઠલા થઈ જાય એ ભાષા કહીએ તો પગમાં દુખાવો થાય છે એનું કારણ શું તો કે ત્યાં શ્વાસ સ્નાયુઓને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળ્યો નથી જેથી પાયરુવેટના અણુનું લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થઈ ગયું લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થવાથી સ્નાયુઓમાં દુખાવો થાય છે આ વાત થઈ ગઈ ઓક્સિજનના અભાવે હવે ઓક્સિજનની હાજરીમાં એટલે કે જારક શ્વસનમાં તો આવી જારક શ્વસનની ક્રિયા કણાભ સૂત્રની અંદર થાય છે તો જારક શ્વસનની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ પાણી ઉર્જા ઉત્પન્ન થાય છે પાયરુવેટમાંથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા જારક શ્વસનની ક્રિયા દરમિયાન થાય છે ઉત્પન્ન થાય છે અને આ ક્રિયા કણાભ સૂત્રની અંદર થાય છે કણાભ સૂત્ર એ યાદ છે ને બધાને આપણી કોષીય અવનિકા છે જેને આપણે પાવર હાઉસ કીધું હતું કોષની અંદર આપણી બેવડાપડવાળી રચના જે પ્રવર્ધ ધરાવે છે અને એને આપણે કણાભ સૂત્રને પાવર હાઉસ કીધું હતું યાદ કરો મિત્રો તેની અંદર જોવા મળે છે અજારક શ્વસનની હવે અહીંયા જો પ્રવેગની અંદર ઉર્જા ઉત્પન્ન થાય છે આપણે ઉર્જા માટે ઘણા બધી પ્રક્રિયા થાય છે આપણા શરીરની અંદર તો અજારક શ્વસનની કમ્પેરમાં જારક શ્વસનની અંદર ઉત્પન્ન થતી ઉર્જા એ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે ઉત્પન્ન થતી ઉર્જા વધુ પ્રમાણમાં હવે આપણે એમ થાય કે આ ઉર્જા ઉત્પન્ન થઈ ગઈ તો એ શું છે તરત જ આપણા શરીરમાં વપરાઈ જતી હશે તો કે નહીં વિદ્યાર્થીઓ આ જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જા એટીપી સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય છે એટીપી એટલે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ ઉર્જાનું એટીપીમાં રૂપાંતરણ થાય છે એટીપી એટલે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ અને જ્યારે પણ આપણે ઉર્જાની જરૂર હોય છે ત્યારે આ એટીપીમાંથી આપણે ઉર્જા પ્રાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણી આખી શ્વસનની વાત થઈ ગઈ જારક શ્વસન અજારક શ્વસન અને આપણા શરીરની અંદર ઓક્સિજનની અભાવે ગેરહાજરી નથી કહેતા અભાવે શું થાય છે અભાવે થતી પ્રક્રિયા તો આ પ્રક્રિયા થઈ ગઈ આપણા શ્વસનની ની આખી વાત થઈ ગઈ જારક શ્વસન અજારક શ્વસન હોમવર્કની અંદર તમારે હોમવર્કની અંદર આજે આપણે જે કંઈ પણ ચાલ્યું છે કે ગ્લુકોઝના પાચનની પ્રક્રિયા એટલે કે ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિસ્થિતિ સમજાવો ગ્લુકોઝના વિઘટનની વિવિધ પરિસ્થિતિ સમજાવો એટલે કે
ઉપસના વિઘટની વિવિધ પરિસ્થિતિ સમજ.